વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા તાંદલજામાં પાર્કિંગના સામાન્ય ઝઘડામાં એક યુવકની ઘાતકી હત્યા કરનાર આરોપીઓને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવતી વખતે ઉશ્કેર રહેલા લોકોએ આરોપીઓને રોડ ઉપર દોડાવીને માર મારવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. વડોદરાના તાંદલજા વિસ્તારના આમલી કોમ્પ્લેક્સ પાસે પાર્કિંગના મુદ્દે ઇલાશ નામના યુવકની ઇરફાન મુરગી સહિતના આરોપીઓએ ઘાતકી હત્યા કરી નાખી હતી. જોકે આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે આમલી કોમ્પ્લેક્સ ખાતે લઈ ગયા હતા. જોકે આ વખતે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યા બાદ આરોપીઓને દોડાવીને માર મારતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે પોલીસે આરોપીઓ તથા પોલીસ સ્ટાફ પર હુમલો કરનાર ટોળા સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. તેઓ નવાપુરા મહારાષ્ટ્ર બાજુ જતા રહ્યા હતા, ત્યાંથી એમની જેસીબીની ટીમ દ્વારા ધરપકડ કરી અને અગ્ર પોલીસ સ્ટેશન સોંપવામાં આવે છે. સર, આરોપીઓ હત્યા બાદ ક્યાં ગયા હતા અને તે પ્રાથમિક પૂછપરછ મુજબ જે ફારૂક શેખ છે તેના લગ્ન નવાપુરા મહારાષ્ટ્ર ખાતે થયેલા છે. એટલે એ લોકો અહીંથી નવાપુરા બાજુ જતા રહ્યા હતા. એ દરમિયાન એમને જેસીબીની ટીમ દ્વારા ધરપકડ કરી અને અંદરના પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે. સર, આરોપીઓએ કંઈ કબૂલ્યું છે કે હત્યા તેમને જ કરી શા માટે? સ્પષ્ટપણે એ બાબત ખૂબ જ ક્લિયર છે કે જે હત્યા થઈ છે એ મરણ જનાર અને આરોપીઓ વચ્ચે પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા બાબતેની જે બાબત હતી એને લઈને જ એ જ દિવસે અડધા કલાક પહેલાં આ બાબત એમના વચ્ચે બોલાચાલી થઈ અને પછી આ હત્યાનો બનાવ બનવામાં આવ્યો.